नमस्कार, आप જોઈ રહ્યા છો બ્રેકિંગ ખબર। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। જી હા, કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા તેમજ પંચાયતોની ચૂંટણી યોજાશે। છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, તો 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। સાથે જ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે, જેની મતગણતરી થશે 2 માર્ચના રોજ। તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી એટલે કે આજ રોજ ગુજરાત ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગરપાલિકા માટે 1 ફેબ્રુઆરી તેમજ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે। ત્યાં જ ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી તથા જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા માટે 13 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે। ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ મહાનગરપાલિકા માટે 8 ફેબ્રુઆરી તથા બાકી તમામ જિલ્લા તાલુકા માટે 15 ફેબ્રુઆરી છે, તો આ દરમિયાન મહાનગરપાલિકાના ઉમેદવાર 9 ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે તથા જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાના ઉમેદવારો 16 ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે। તો ચૂંટણી દરમિયાન કોરોનાના નિયમોનું પણ ખાસ પાલન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કોરોના કાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસ શિલ્ડ, સેનિટાઈઝર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે। મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે। કોરોના ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।